તો આપણે પૂરું કરીશું, મેં લાગશે મને સાંભળવાનું. નંબર વન પૂજા, ઇષ્ટન પુણ્ય પેદા કરવા માટે ભગવાનની પૂજા મસ્ટ એન્ડ ફર્સ્ટ. જી સાહેબ, મેં શું કીધું, મોબાઈલની અંદર તમે પકડી અને તમે આમ દબાવો તો કોન્ટેક્ટ થાય કેમ ના થાય? સ્પર્શ નથી, બ્લડ ટચ જોઈએ. બ્લડ ટચ વૈજ્ઞાનિકે પણ સિદ્ધ કર્યું કે દુનિયાના કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવી હોય તો મોબાઈલ લો અને 10 આંકડાથી આગળ દબાવો તો થશે. તમે બોલપેનથી કરશો તો થશે? એ જ બતાવે છે પ્રભુ તો ઉર્જાના ભંડાર છે. પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા થાય ને એટલે ઉર્જા સ્થાપિત કરવામાં આવે અને એ ઉર્જાનો તમે સ્પર્શ કરો, તમારામાં એક પોઝિટિવિટી આવે, તમારામાં એક શક્તિ આવે. મન પ્રસન્નતામેથી ભગવાનની પૂજાથી 3 વસ્તુના ફાયદા. એક તો મન પ્રસન્ન રહે, નંબર 1. નંબર 2, મોટી મોટી આફતો ઉપસર્ગો એ દૂર થઈ જાય અને વિઘ્નો શું થઈ જાય, વિરાઈ જાય. એટલે આપણા દિશા સમાજની અંદર આજે આટલું જે પુણ્ય છે ને એની પાછળ ભગવાનની પૂજા, ખાલી દર્શન નહીં, શું જોઈએ? નંબર 1 પૂજા. નંબર 2, આપણા જેટલા ઘરના વડીલો છે, માત પિતા, એ માત પિતાને સવારે ઉઠીને બધાએ શું કરવાના? પ્રણામ, એમના ચરણો સ્પર્શ કરવાનો. એમના ચરણો સ્પર્શ કરવાનો આ નંબર 2. કારણ કે માત પિતા એ જીવતા જાગતા ભગવાન ભગવતી છે, એમની સ્પર્શના કરીએ અને આશીર્વાદ લઈએ તો ખૂબ ફાયદો થાય. શાસ્ત્રમાં લખ્યું છે, અભિવાદન શીલેષ્ય નિત્યમ વૃદ્ધોપી જીવીના ચત્વારી તસ્ય વદંતે આયુર્વિદ્યા યશો બલમ. વડીલોની સેવાથી આયુષ્ય એનો નાશ ન થાય, વિદ્યા ઝડપથી ચડે, આપણી શારીરિક શક્તિ એ ક્યારે પણ નાશ ન પામે અને દરેક કામની અંદર આપણને યશ મળે. તો વડીલોની સેવાથી આ 4 વસ્તુની પ્રાપ્તિ થાય. નંબર 3, દિશા સમાજની અંદર કોઈ પણ ઘરમાં કંદમૂળ આવવું જોઈએ નહીં. કંદમૂળ આવે ખરું? ના સર. કંદમૂળ આવે ખરું? આ બાપજી હાલે, થોડો થોડો હાલે બાપજી. 4 મહિના પછી બાપજી હેંગ છૂટતો બરાબર રે? નહીં હાલે, નહીં. ખૂબ સરસ. કારણ કે કંદમૂળના એક કડિયામાં અનંત જીવો છે. જ્યાં કંદમૂળ હોય છે ને એ ઘરમાં કકડાટ. કંદમૂળનું બીજું નામ છે કકડાટ. જો તમારે કંદમૂળ ખાશો તો તમારા ઘરમાં કકડાટ, સાસુ વહુનો, તેરાની જેઠાઈનો એ કકડાટ છૂટશે નહીં. તો ઘરમાંથી કંદમૂળ તમારે ઘડી નાખવાનું. નંબર 3, રાત્રિ ભોજનનો ત્યાગ. કમસે કમ 4 મહિના તો રાત્રિ ભોજનનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. બેને તો ખાસ, અને છેવટે તમારે બહાર મોડા મોડા આવવાનું થાય તો કમસે કમ આટલું પણ તમે રાખી શકો. 5 તિથિ તો રાત્રિ ભોજનનો ત્યાગ. અને જયારે ઘરે જમવા માટે આવો રાત્રે તો જમ્યા પછી મોઢામાં પાણી સિવાય બીજું નાખવું નહીં. આટલી પણ તમે સાપેક્ષતા રાખી શકો. અને છેલ્લી વસ્તુ 5મી, દર ઘરની અંદર જેટલા મેમ્બર છે, 5, 7, 4, 5, એ બધાનો રાત્રે 10 મિનિટ માટે કુટુંબ મેળો થવો જોઈએ. થાય છે કુટુંબ મેળો? કુટુંબ મેળો થાય છે? ના. ઘરે 5 જણા પછી સમાજની પણ વાત થાય, ઘરની પણ વાત થાય, ધંધાની પણ વાત થાય. પણ એક વાત ધ્યાનમાં રાખવાની, જયારે એ મેળો છૂટો પડે ત્યારે મીઠાશથી છૂટા પડવાનું. સમજ્યા? ઝઘડા કરીને નહીં, માથમ પાથા કરીને નહીં. તેરાની જેઠાણી હોય, સાસુ વહુ હોય અને ઘર હોય ને એટલે વાસણ ખખડે ખખડે ને ખખડે, એ બનવાનું છે. પણ જો તમે કુટુંબ મેળો રાખશો, તમે પરિવાર સાથે બેસશો ને તો તમારા ઘણા બધા પ્રોબ્લેમો દૂર થયા વિના રહેશે નહીં. ફરી પહેલી વસ્તુ બોલો, કઈ? પ્રભુ પૂજા, ભગવાનની પૂજા. પૂજા નંબર 2, માતા પિતાને વંદન. માતા પિતાને વંદન, સાબાસ. નંબર 3, કંદમૂળ ત્યાગ. નંબર 4, રાત્રિ ભોજન ત્યાગ. રાત્રિ ભોજન નો ત્યાગ. છેવટે 5 તિથિ એનો ત્યાગ. અને છેવટે 10 મિનિટ નો જમવું નહીં. અને 5મી વસ્તુ, 10 મિનિટ નો મેળાવડો. હવે જે મહત્વની વાત તમને કહેવાની છે, મારે નહીં રક્ષી મારે સંતોષ.